नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर की अंदर अपने विद्युत क्षेत्र की माहिती लीधी थी कि भाई विद्युत क्षेत्र की दिशा क्या थी क्या हो पॉइंट चार मतलब के बिंदुवत विद्युत भार शू हो। आज एक नवो टॉपिक लैने आए कि जेने अपने सीम्पल रीते कही विद्युत भारन वितरण। ओके विद्यार्थी मित्रों, अत्यारुधी अपने लास्ट लैक्चर की अंदर भाया था कि कोई बिंदुवत विद्युत भारना कारण कहीं एक बिंदुवत विद्युत भार है अथवा तो कोई विद्युत भार है पॉइंट चार है एना कारण उद्भवतु विद्युत क्षेत्र के साहब ई बराबर के क्यू बाय आर स्क्वेर है। आ बिंदुवत विद्युत भार थी पी बिंदु आगनु विद्युत क्षेत्र शोधवा माटेनु सूत्र है कि साहब एक विद्युत भार क्यू है एनाथी आर अंतरे एक बिंदु मूक्यू है पी है कि ज्या उद्भवतु विद्युत क्षेत्र के साहब के क्यू बाय आर स्क्वेर की मदद की शोधी शकाश। जो पॉजिटिव चार्ज हे तो आउटवर्ड मतलब के बहार की दिशा की अंदर विद्युत क्षेत्र की दिशा हे और जो ऋण विद्युत भार हे तो एनी दिशा क्या हे अंदर की तरफ हे। हवे एज रीते अहीं आज एक नवो टॉपिक स्टार्ट करीए छे कि जेने विद्युत भारनुं वितरण कहे छे। विद्युत भारनुं वितरण मुख्यत्वे त्रण प्रकारे विद्युत भारनुं वितरण करी शकाय छे। एक छे संपूर्णपणे अहीं विद्युत भारनुं वितरण आपणे कंसिडर करीए छे कि बेसिकली एना त्रण टाइप छे। एक छे रेखीय विद्युत भार वितरण कि जेना अलग अलग किस्सा આપણે ભણીશું અત્યારે વિતરણ। પછી છે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને પછી છે કદ વિદ્યુત ભાર વિતરણ। આ ત્રણ મુખ્ય આજે આપણે મેઇનલી અભ્યાસ કરવાનો છે રેખીય વિદ્યુત ભાર વિતરણ। રેખીય વિદ્યુત ભારનું વિતરણના અભ્યાસ કરતાં પહેલાં કન્સિડર કરીએ કે ભાઈ રેખીય અહીંયા ક્વેશ્ચન નાખી દઈએ રેખીય વિદ્યુત ભાર વિતરણ। ચલો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અથવા તો લિનિયર ચાર્જ ડેન્સિટી પણ કહી શકાય અહીંયા સાઈડમાં લખી દઈએ છીએ। લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અને બીજી રીતે કહેવાય છે ગુજરાતીની અંદર રેખીય વિદ્યુત ભાર વિતરણ। આ રેખીય વિદ્યુત ભાર વિતરણની અંદર સૌ પ્રથમ આવે છે રેખીય વિદ્યુત ભાર ઘનતા, કહે છે પહેલા રેખીય વિદ્યુત ભાર ઘનતા। રેખીય વિદ્યુત ભાર ઘનતાને બેઝિકલી તમે લેમડા તરીકે દર્શાવો છો। લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે ક્યુ બાય એલ। આનો મતલબ શું થશે એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો રેખીય વિદ્યુત ભાર ઘનતા। વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ કોઈ પણ સૂત્ર અથવા તો કોઈ સાદરૂપ હોય, સાદરૂપ નહીં કહેતો પણ કોઈ પણ સૂત્ર પરથી વ્યાખ્યા બનાવતા શીખો વિદ્યાર્થી મિત્રો। અહીંયા રેખીય વિદ્યુત ભાર ઘનતાની તમારે વ્યાખ્યા જોઈએ છે તો સાહેબ હું શું કરું કે એના સૂત્ર કે સાહેબ રેખીય છે એટલે શું આવશે લેમડા, તો લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ। એલ એટલે શું છે લેન્થ છે એટલે કે લંબાઈ। એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને તમે શું કહો છો રેખીય વિદ્યુત ભાર ઘનતા। રેખીય વિદ્યુત ભાર ઘનતાને બેઝિકલી લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ। ચલો એના એસઆઈ એકમની ચર્ચા કરીએ, ચલો એસઆઈની વાત કરીએ કુલમ, લેન્થ એટલે શું થશે મીટર થશે એઝ ઇટ ઇઝ। એના સીજીએસની ચર્ચા કરીએ કુલમનું થશે સ્ટાર્ટ કુલમ, મીટરનું થશે સેન્ટીમીટર થશે। ચલો પારિમાણિક સૂત્રની વાત કરીએ, પારિમાણિક સૂત્ર કુલમ માટે એ વન ટી વન થશે જ્યારે મીટર માટે શું થશે એલ વન, સાદરૂપ આલે છે તો એ વન ટી વન એલ માઇનસ વન। આ એનું શું મળ્યું તમને પારિમાણિક સૂત્ર મળ્યું, એના એસઆઈ એકમની ચર્ચા કરી, એના સીજીએસ એકમની ચર્ચા કરી, એના પારિમાણિક સૂત્રની ચર્ચા કરી। હવે વિદ્યાર્થી મિત્રો, રેખીય વિદ્યુત ભાર ઘનતાની અંદર કે રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે કે એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુત ભારને, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ જગ્યાએ પહેલાં તો વ્યાખ્યા યાદ મત રાખો, એના સૂત્ર એના પરથી બનાવતા શીખો। લેમડા કે સાહેબ રેખીય વિદ્યુત ભાર ઘનતા, ક્યુ એટલે વિદ્યુત ભાર ને એલ એટલે લંબાઈ। જો સમજો વિદ્યાર્થી મિત્રો,
एकम लंबाई दीठ पथरायेला विद्युत भार ने तमे शुं कहो छो रेखीय विद्युत भार घनता। विद्युत भार छे तो एनो एकम थशे कूलम, लंबाई छे तो एनो एकम थशे मीटर। सीजीएस कूलम नो स्टार्ट कूलम, मीटर नो सेंटीमीटर। पारिमाणिक सूत्र कूलम नो शुं थशे कि साहेब ए वन टी वन थशे, ने मीटर नो शुं थशे एल वन। अहींया सादरूप आपो ने तमने शुं मळे छे रेखीय विद्युत भार घनता। हवे रेखीय विद्युत भार घनता लखी दीधुं विद्यार्थी मित्रों, ओके चलो। रेखीय विद्युत भार घनता आपणे हाल भणी कि साहेब रेखीय विद्युत भार घनता के शू थशे कि साहेब लैम्डा इज इक्वल टू क्यू बाय एल, अने अहीं आपणे साइड में राखी राखीए छीए याद माटे। चलो सौ प्रथम एक रेखा छे, आ रेखानी लंबाई केटली छे? आ रेखानी लंबाई एल जेटली छे। विद्यार्थी मित्रों अहीं ध्यान आपो, पहेला अहीं क्यू जेटलो विद्युत भार ए सतत रीते आ रेखा पर शू छे पथरायेलो छे, मतलब के अहीं सतत रीते आ विद्युत भार पथरायेलो छे। हवे एनाथी अमुक अंतरे एक पी बिंदु लेवुं छे, आ पी बिंदु पर मारे शू शोधवुं छे साहेब? मारे पी बिंदु पर विद्युत क्षेत्र शोधवुं छे। कोनी मददथी? साहेब एक रेखा छे, आ रेखानी लंबाई केटली छे? एल छे। आ रेखाथी सपोज करो, धारो के आटलू अंतर केटलू छे खबर छे? ए जेटलू अंतर छे। तो धारो के रेखाथी ए जेटला अंतरे एक पी बिंदु पर मारे विद्युत क्षेत्र शोधवुं छे, तो सौथी पहेला हूँ शू करीश? एक नानो विद्युत भारित खंड लईश। आ मैं नानो विद्युत भारित खंड लीधो, धारो के आ विद्युत भारित खंडनी लंबाई केटली छे? डीएक्स। अने आनाथी पी सुधीनो अंतर धारी लीधो के केटलू छे? एक्स छे। अने आ नानो खंड परनो विद्युत भार केटलो छे? डीक्यू छे। समझो विद्यार्थी मित्रों, एक रेखा छे, એ રેખા પરનો મારે વિદ્યુત ભાર શોધવો હોય તો સાહેબ મારે પોઈન્ટ ચાર્જ લેવો પડે, મતલબ કે બિંદુવત વિદ્યુત ભાર। તો રેખા તો બહુ મોટી હતી, તો મેં એને શું કર્યા ખબર? અલગ અલગ ભાગમાં શું કર્યા? વિભાજિત કર્યા। તો એક નાનો સકડો ટૂંકો ડૂલ્યો, આ ટુકડાની અંદર પથરાયેલો વિદ્યુત ભાર ધારો કે કેટલો છે? ડીક્યુ છે। આ ટુકડાની લંબાઈ કેટલી છે? ડીએક્સ છે। હવે આ ટુકડાથી એક્સ અંતરે પી બિંદુ આગળ મારે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર છે। ઓકે, ધારો કે કયો વિદ્યુત ભાર છે? ધન। ઓકે, ધન વિદ્યુત ભાર હશે વિદ્યાર્થી મિત્રો, તો ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ આઉટવર્ડ છે, મતલબ કે બહારની દિશામાં છે, તો એની દિશા આપણે અહીંયા દર્શાવી છે। આ તમારા વિદ્યુત ક્ષેત્રની દિશા બરાબર છે। આ કયો ચાર્જ છે કે સાહેબ? પોઈન્ટ ચાર્જ છે, મતલબ કે નાનો વિદ્યુત ભાર છે। એ નાના વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને આપણે શું કન્સિડર કરીએ છીએ? ડીઈ। મતલબ કે અહીંયા પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? બહારની તરફ। જો ઋણ વિદ્યુત ભાર હોત તો કઈ દિશામાં હોત? અંદરની તરફ હોત। ઓકે, આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ વિદ્યુત ભારિત ઘનતા, એક રેખા છે તો રેખાને માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા બરાબર ક્યુ બાય એલ થશે। ઓકે, બેઝિક સૂત્ર લેમડા બરાબર ક્યુ બાય એલ, બટ અહીંયા વિદ્યુત ભાર કેવો છે કે સાહેબ બહુ નાનો છે, તો પરિણામે લેમડા બરાબર, ઓકે, ક્યુની જગ્યાએ તમે શું લખશો? ડીક્યુ। અને એલ મતલબ કે આ ખંડની લંબાઈ કેટલી છે? ડીએક્સ। તો પરિણામે ડીક્યુ બરાબર શું થશે કે સાહેબ? ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ થશે। ચાલો, અરે ઇક્વેશન નંબર ફર્સ્ટ આપ્યું, હવે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ડીક્યુ બરાબર તમને કેટલા મળશે કે સાહેબ? ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ મળશે। કે કેમ? કે લેમડા બરાબર ડીક્યુ ભાગ્યા ડીએક્સ, ચાર્જ ભાગ્યાની લેન્થ, ડીક્યુ નહીં આ સૂત્ર કરતાં બનાવું તો લેમડા ઇન્ટુ ડીએક્સ થશે। ચલો, આટલું ક્લિયર। હવે વાત કરીએ કે આના કારણે આ નાનો જે પોઈન્ટ ચાર્જ છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં કે સાહેબ? અહીંયા એક્સ બરાબર એથી લઈને અહીંયા એક્સ બરાબર એલ પ્લસ એ સુધી વિદ્યુત ક્ષેત્ર મને મળશે। ક્યાં સુધી? એક્સ બરાબર એથી એક્સ બરાબર ટોટલ અહીંયાથી આટલી લંબાઈ એલ આટલી એ, તો ટોટલ કેટલી થશે? એલ પ્લસ એ જેટલી થશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચર્ચા કરીએ છીએ ડીક્યુ બરાબર લેમડા ડોટ ડીએક્સ। ઓકે, હવે ધ્યાન આપશો, હવે આ જ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ ચાર્જ કેવો છે? બહુ જ નાનો છે, તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોવાનું કે સાહેબ નાનું? આના કારણે ડી થશે, આના કારણે ડી થશે, આના કારણે ડી થશે, આના કારણે ડી થશે। હું સમગ્ર ચાર્જને નાના નાના ખંડોમાં શું કરું છું? વિભાજિત કરું છું, અને પછી દરેકે દરેક ખંડના કારણે, ધારો કે આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડી છે, બીજાના કારણે ઉદ્ભવતું ડી છે, ત્રીજાના કારણે ડી છે, આ દરેકે દરેક ખંડનો હું શું કરું છું? સદિશ સરવાળો કરું છું, અથવા તો તમે સંકલનની અંદર પણ એનો સરવાળો કરી શકો છો। ઓકે, અહીંયા અહીંયા ડીક્યુ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે ભાઈ ડીઈ બરાબર બેઝિક સૂત્ર કે સાહેબ? કે ક્યુ બાય આર સ્ક્વેર, તો કે ડીક્યુ સોરી બાય આર સ્ક્વેર થશે।
ચલો આટલું ક્લિયર. બટ આ ડીક્યુના કારણે, ડીક્યુથી એના સુધીનું અંતર કેટલું છે, ડીક્યુ વિદ્યુત ભારથી પી સુધીનું અંતર કેટલું છે, એક્સ છે. તો આપણે અહીંયા બેઝિકલી આરની જગ્યાએ આપણે શું કન્સિડર કરશું, અહીંયા એક્સ સ્ક્વેર કન્સિડર કરશું. ઓકે, હવે સિમ્પલ રીતે હું શું કરીશ કે સાહેબ ડીક્યુની અંદર આ કિંમત મૂકું, તો અહીંયા ડીઈ બરાબર કે ડીક્યુની જગ્યાએ હું શું લખીશ, લેમડા ઇન્ટુ ડીએક્સ બાય એક્સ સ્ક્વેર. ચાલો આટલું ક્લિયર. આ તો મને શું મળ્યું, ડીઈ મળ્યું. મતલબ કે નાના આ જે વિદ્યુત ભાર નાનો છે, આ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે કે સાહેબ ડીઈ થશે, અને એ વિદ્યુત ક્ષેત્ર કેટલું કે સાહેબ ડીઈ જેટલું. હવે દરેકે દરેક ખંડના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળશે મને, દરેકે દરેક વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળશે. ઓકે, મારે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સાહેબ શું થશે, ઈ નેટ થશે. ઈ નેટ એટલે કે શું, કે ભાઈ આના કારણે બી મળશે, પછી આના કારણે પણ વિદ્યુત ભાર મળશે, આના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર મળશે, આ નાના ખંડના કારણે. આ દરેકે દરેકનું હું શું કરું છું, સંકલન સ્વરૂપે ઇન્ટિગ્રેશન કરું છું, એટલે કે ડીઈ કરું છું. અહીંયા પરિણામે અહીંયા સારી રીતે લખીએ છીએ આપણે. ઓકે ચલો, ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઇન્ટુ ડીઈ થશે. ચલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે ડીઈ એટલે શું કે સાહેબ, ડીઈ એટલે, અને નામ આપી દઈએ ઇક્વેશન નંબર 1, આ જ કિંમત હું ત્યાં પુટ કરું છું. બટ સાહેબ લિમિટ ક્યાંથી ક્યાં, સાહેબ લિમિટ બરાબર એક્સ બરાબર એ થી એક્સ બરાબર એ પ્લસ એલ સુધી થશે, એ થી એ પ્લસ એલ સુધીની થશે. ચલો ઇન્ટિગ્રેશન એ થી એ પ્લસ એલ, ડીઈની જગ્યાએ હું શું લખીશ કે સાહેબ કે લેમડા ડીએક્સ બાય એક્સ સ્ક્વેર થશે. અહીંયાથી કે અને લેમડાને હું બહાર નીકાળું છું, અચળ પદ છે, તો કે અને લેમડાને હું બહાર નીકાળું છું. સંકલન 1/x² · dx, લિમિટ ક્યાંથી ક્યાં, એ થી એ પ્લસ એલ સુધીની. ઓકે, એઝ ઇટ ઇઝ ઈ નેટ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા એઝ ઇટ ઇઝ 1/x² નું સંકલન શું થશે કે સાહેબ -1/x થશે. ઓકે ચલો, આ તમને આવડવું જોઈએ, 1/x² નું સંકલન થશે 1/x. પરિણામે અહીંયા એ થી લઈને એ પ્લસ એલ, સૌ પ્રથમ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો પરિણામે ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા માઇનસના માઇનસ 1/x ની જગ્યાએ લખશું એ પ્લસ એલ. આ માઇનસ ઇન્ટુ સૂત્રના બી માઇનસ, -1/a. તો પરિણામે ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા ઇન્ટુ અહીંયા શું થશે, માઇનસ માઇનસ પ્લસ, તો 1/a -1/a -l. આ તમને પરિણામે શું મળ્યું, વિદ્યુત ક્ષેત્ર મળ્યું. અહીંયા પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ કે જે બેઝિકલી તમને આ સૂત્રની મદદથી તમે મેળવી શકો કે ભાઈ એક સુરેખ રેખા છે, આ સુરેખ રેખાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ કે લેમડા 1/a -1/a -l. હવે વાત કરીએ છીએ એની દિશાની કે સાહેબ આ કયો અક્ષ, કે સાહેબ એક્સ અક્ષ છે. એક્સ અક્ષ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર કે લેમડા 1/a -1/a -l ઇન્ટુ કેરેટાઈ. કેમ કેરેટાઈ, કે સાહેબ એક્સ દિશાની અંદર છે અને કેવો છે, પ્લસ એક્સ છે, અને એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવી હશે કે સાહેબ એક્સ દિશામાં હોવાના કારણે મેં શું લખું છું, કેરેટાઈ લખું છું. ઓકે, આ એક મહત્વનો વિદ્યુત રેખીય વિદ્યુત ભારનું વિતરણ માટેનું બેઝિકલી સૂત્ર છે. હવે એના પછી આપણે એના અલગ અલગ કિસ્સાની ચર્ચા કરીશું. મતલબ કે અર્ધવર્તુળ એક રેખા છે, અર્ધવર્તુળ છે એના પર આપણે વિદ્યુત ભાર પાથરીશું, એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું, ત્યારબાદ એનો અડધો ભાગ કરીશું તો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે, એમ અલગ અલગ રીતે આપણે એનું ફાઇન્ડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક મહત્વનો ટોપિક છે JEE નીટ માટે, જો કે બોર્ડ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, બટ નીટ અને JEE માટે રેખીય વિદ્યુત ભાર માટે બહુ જ મહત્વનો ટોપિક છે. કશું નહીં કરવાનું, એક નાના ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર શોધો અને પછી દરેકે દરેકનું શું કરશો, સંકલન કરશો. સૌ પ્રથમ એક રેખા હતી, અહીંયા એક નાનો ખંડ છે, આ નાના ખંડ પરનો વિદ્યુત ભાર કેવો છે, નાનો છે એટલે ડીક્યુ છે. આ નાના ખંડની લંબાઈ કેટલી છે કે ડીએક્સ છે. આ ખંડથી પી સુધીનું અંતર કેટલું છે, એક્સ છે. તો સૌ પ્રથમ કે સાહેબ રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા બરાબર ડીક્યુ / dx થશે.
ओके चलो હવે અહીંયાથી હું DQ ને સૂત્રણ કરતા બનાવું તો DQ બરાબર શું થશે લેમ્ડા ઇન્ટુ DX DQ બરાબર શું થશે લેમ્ડા ઇન્ટુ DX ચલો એટલું ક્લિયર ઓકે બેઝિક સૂત્ર વિદ્યુતક્ષેત્ર માટે કે સાહેબ બેઝિક સૂત્ર વિદ્યુતક્ષેત્ર માટે E બરાબર KQ ભાગ્યા R સ્ક્વેર ચલો K ના K લખ્યા અહીંયા વિદ્યુત ભાર કેવો છે નાનો છે તો અહીંયા DQ લખ્યા અને એનું અંતર કેટલું છે X તો અહીંયા X સ્ક્વેર કન્સિડર કર્યા હવે આ તો એકનું જ વિદ્યુતક્ષેત્ર મળ્યું આવા તો અનંત ખંડો છે અને દરેકે દરેકનું હું શું કરું છું શરૂઆતથી લઈને એન્ડ સુધી શરૂઆત થતી હતી એથી અને એન્ડ થતો ક્યાં એ પ્લસ એલ શરૂઆત થતી એથી અને એન્ડ ક્યાં થતો હતો એ પ્લસ એલ તો હું શું કરું એનું સંકલન કરું છું ક્યાંથી ક્યાં સાહેબ એથી લઈને એ પ્લસ એલ આ ડી જ કિંમત આ જ ડીની કિંમત હું ત્યાં પુટ કરું છું વન અપોન એક્સ સ્ક્વેર છે તો એનું સંકલન થશે માઇનસ વન અપોન એક્સ અપર લિમિટ મતલબ કે પહેલાં એક્સની જગ્યાએ એ પ્લસ એલ લખો સૂત્રના માઇનસ અને આગળના આ જ માઇનસ આવ્યા એટલે પરિણામે તમને શું મળશે એ મળશે તો માઇનસ માઇનસ પ્લસ સાદરૂપ આપે વિદ્યાર્થી મિત્રો ચલો લખી દો થોડું આ એક મહત્ત્વનો ટૉપિક છે કે આ વિદ્યુત ભારને આપણે એક રેખા પર પુટ કર્યો છે અને એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા શોધ્યા છે હવે વાત કરીએ છીએ એક સેમી સર્કલની ચલો જો કે આ એક મહત્ત્વનો ટૉપિક છે ચલો પિન્ટુ લાલા ચલો હવે ધ્યાન આવશું ચલો ક્વેશ્ચન ટુ કન્સિડર કરીએ કે એક અર્ધવર્તુળાકાર રિંગ છે આ અર્ધવર્તુળાકાર ચલો એક અર્ધવર્તુળાકાર રિંગ છે આ એનું મધ્યબિંદુ છે નામ આપીએ છીએ ઓ અહીંયા એક વિદ્યુત ભાર ક્યુ છે આ વિદ્યુત ભાર સતત રીતે સમગ્ર રીતે આ રિંગ પર મેં પાથર્યો છે અહીંયા વિદ્યુત ભાર દરેક સ્થાને સમાન છે ઇક્વલ છે અહીંયા સમાન રીતે દરેકે દરેક ભાગ પર મેં વિદ્યુત ભાર પાથર્યો છે આની ત્રિજ્યા છે આર જેટલી અને મારે ઓ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ઈ નેટ એટ પોઈન્ટ ઓ મારે ઓ બિંદુ આગળ પરિણામે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ શરૂઆત કરતાં પહેલાં કે સાહેબ વિદ્યુત ભાર ઘનતાની વાત ચર્ચા કરી ચલો અહીંયા એક ચર્ચા કરીએ સૌથી પહેલાં કે ભાઈ મારે ઓ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો પહેલાં તો ઓ બિંદુ આગળ પહેલાં દિશા નક્કી કરવા પડે એ દિશા નક્કી કરતાં પહેલાં કે સાહેબ આગળ રેખા હતી તો તમે એક નાનો સકડો વિદ્યુત ભાર લીધો હતો બરાબર છે એક નાનો વિદ્યુત ભાર એટલે કે DQ લીધો હતો એઝ ઇટ ઇઝ અહીંયા પણ એ જ ચર્ચા કરીશું હવે ઈ નેટ એટ અ પોઈન્ટ ઓ ચલો હું એને સાઈડમાં લખું છું અહીંયા લખી દઈએ ઈ નેટ એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર એટ પોઈન્ટ ઓ ચલો શરૂઆતમાં અહીંયા એક નાનો ખંડ લઈએ છીએ કે આ મેં નાનો ખંડ લીધો થીટા કોણે આ એક થીટા કોણ છે આ થીટા કોણે મેં બીજો એક ખંડ લીધો અહીંયા બંને વચ્ચે બનતો કોણ ડી થીટા છે અહીંયા આની ત્રિજ્યા કેટલી થશે આર થશે અને આને બેઝિકલી તમે કન્સિડર કરો છો ચાપ આ એક ચાપ છે આ ચાપની ત્રિજ્યા ધારો કે ડીએલ જેટલી છે અને આના પરનો વિદ્યુત ભાર કેટલો છે ડીએક્સ જેટલો છે સોરી વિદ્યુત ભાર ડીક્યુ જેટલો છે સૌ પ્રથમ અહીંયા એક નાનો ખંડ લીધો આ નાનો ખંડને આપણે અલગથી ડિફાઇન કરીએ છીએ આ રીતે એક નાનો ખંડ લીધો આ નાના ખંડની લંબાઈ છે ડીએલ અને એના પરનો વિદ્યુત ભાર છે ડીક્યુ ઓથી આર સુધીના અંતરને અને અહીંયા બનતો કોણ જેટલો છે ડીટા ડી થીટા હવે એક સિમ્પલ સૂત્ર તમે ધોરણ 11ની અંદર ભણી ચૂકેલા છો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ખૂણો જેટલો કે સાહેબ ડી થીટા છે ચાપ કેટલો છે કે સાહેબ ડીએલ જેટલો છે અને એની ત્રિજ્યા કેટલી છે કે ત્રિજ્યા કેટલી છે કે આર છે તો પરિણામે અહીંયા મારે ડીએલ શોધવું હોય ચાપની લંબાઈ કેટલી છે ડીએલ તો શું થશે ડી થીટા ઇન્ટુ આર થશે
હવે એઝ ઇટ ઇઝ અહીંયા કન્સિડર કરીએ છીએ કે સિમ્પલ રીતે અહીંયા વિદ્યુતભાર ઘનતા મારે શોધવી હોય, રેખીય વિદ્યુતભાર ઘનતા, કે સાહેબ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર બેઝિક કે સાહેબ ક્યુ બાય એલ થશે. ક્યુ એટલે કે નાનો વિદ્યુતભાર, ચલો અહીંયા ક્યુ કન્સિડર કરીએ છીએ. એલ એટલે શું કે જો સંપૂર્ણ વર્તુળ હોત તો ટુ પાઈ આર, આ રીતે અહીંયા સમજાવીએ છીએ આપણે. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંપૂર્ણપણે જો સંપૂર્ણ વર્તુળ હોય તો ટોટલ અંતર કેટલું થશે? ટુ પાઈ આર. બટ ખાલી આટલું જ વર્તુળ હોય અડધું, તો એનું થશે માત્ર ને માત્ર પાઈ આર. તો એઝ ઇટ ઇઝ અહીંયા અડધું વર્તુળ છે, તો અહીંયા વિદ્યુતક્ષેત્ર, સોરી, એની લંબાઈ કેટલી થશે? પાઈ આર થશે. તો સપોઝ આવું હોય, ખાલી આટલું જ હોય, તો એનું શું થશે? પાઈ આર બાય ટુ થશે. બરાબર છે? એ નેક્સ્ટ કેસની અંદર જ્યારે આવશે ત્યારે એને આપણે કન્સિડર કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપીશું. હવે ધ્યાન આપશો, સૌ પ્રથમ બેઝિકલી લેમડા બરાબર ક્યુ બાય પાઈ આર થશે અહીંયા. હવે સૌ પ્રથમ મારે ઓ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શોધવું છે, તો ઓ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શોધવા માટે મને મહત્ત્વના અંદર દિશા નક્કી કરવી પડશે. હવે દિશા નક્કી કરવા માટે ધ્યાન લેજો મિત્રો, ઓ બિંદુ છે, અહીંયા વિદ્યુતભાર કેવો છે? પોઝિટિવ છે. તો આ દિશાની અંદર શું થશે? એનું પરિણામી મળશે એ નેટ. અને અહીંયા મુખ્યત્વે બે કોણ મળશે, બે ખૂણા મળશે. એક તો લંબ કોણ મળશે, મતલબ કે બે, એક લંબ થશે અને એક સમાંતર થશે. આને કન્સિડર કરી શકાશે ડી ઈ કોસ થીટા, અને આને કન્સિડર કરાશે ડી ઈ સાઇન થીટા. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આ જે નાનો વિદ્યુત ભાર છે, એ નાના વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કે સાહેબ એના બે ઘટક મળ્યા, એક સમાંતર ઘટક અને એક લંબ ઘટક. અને આ જે દિશા છે એ એના પરિણામીની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ઘટક, એક એક ડી ઈ કોસ થીટા અને એક ડી સાઇન થીટા. હવે ધ્યાન આવજો, આ ડી ઈ કોસ થીટા અને ડી સાઇન થીટાની અંદર સૌ પ્રથમ કેવું થશે કે ધારો કે હું એક અહીંયા બીજો કોણ લઉં છું, અહીંયા નાનો એક બીજો ખંડ લઉં છું, કે જેની પરિણામી દિશા કઈ હશે? આ દિશાની હશે. જરો એક્સ ઘટક કયો? કે ડી ઈ કોસ થીટા. અને એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે? ડી ઈ સાઇન થીટા થશે. જુઓ આ બીજો ઘટક લીધો, અહીંયા બીજા ઘટકની અંદર સાઇન અને આ સાઇન, આ એક પ્લસ અને એક માઇનસ, પરિણામે શું થશે? ઝીરો થશે. પરિણામે આ બંને ઘટક એકબીજાના કેવા થશે? કેન્સલ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને કેના અંદર મળશે? કે સાહેબ ડી ઈ સાઇન થીટાની અંદર મળશે. સમજો વિદ્યાર્થી મિત્રો, એક પહેલા ખંડ લીધો, આની અંદર બે ઘટક, એક ડી કોસ અને ડી સાઇન. આ તો ખાલી એક જ નાનો ખંડ લીધો. હવે મેં એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશાની અંદર આ ખંડ લીધો બીજો, આ નાના ખંડની અંદર, આ નાના ખંડની દિશા કઈ? કે સાહેબ આ ઈ નેટ થશે. બરાબર છે? આની દિશાની અંદર આના બે ઘટક, કે સાહેબ આની દિશાની અંદર સમાંતર ઘટક અને આ નીચે કયો થશે? લંબ ઘટક. આ સમાંતર બંને એકબીજાને શું થશે? એકબીજાની વિરુદ્ધ દિશામાં થશે. સમાન મૂલ્યના પરસ્પર એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરશે. પણ અમે ડી ઈ કોસ થીટા, અહીંયા બે ઘટક મળતા હતા, અહીંયા મુખ્યત્વે બે ઘટક હતા, એક ડી ઈ કોસ થીટા, ડી ઈ કોસ થીટા અને એક હતું ડી ઈ સાઇન થીટા. બટ ડી ઈ કોસ થીટા શું થશે? કેન્સલ થશે. હાલ જણાવ્યું પ્રમાણે બંનેના મૂલ્ય સમાન હશે, પરંતુ એ બંને એકબીજાની અસરને નાબૂદ કરશે, કેમ કે એક વિરુદ્ધ દિશામાં છે. તો માત્ર ને માત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મને ક્યાં મળશે? કે સાહેબ મને ડી ઈ સાઇન થીટાની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પહેલાં તો ડી ઈ બરાબર કે ડી ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થશે. હા કે સાહેબ, કે ડી ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. ઓકે સિમ્પલ, પહેલાં તો લેમડા બરાબર શું થશે? ચલો અહીંયા જ લખીએ, લેમડા બરાબર નાનો ખંડ ડી ક્યુ, એની લંબાઈ કેટલી છે? ડીએલ છે. તો ડી ક્યુ બરાબર શું થશે? કે સાહેબ લેમડા ઇન્ટુ ડીએલ. અને આ જ હું કિંમત અહીંયા પુટ કરું છું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એ જ કિંમત હું ત્યાં પુટ કરું છું. પછી શાંતિ સર અહીંયા ધ્યાન આપજો, અહીંયા ડીઈ કે અહીંયા શું થશે? ડી ક્યુ બરાબર ડી ક્યુની જગ્યાએ લેમડા ઇન્ટુ ડીએલ ભાગ્યા આર સ્ક્વેર. આગળ આપણે એક સૂત્ર લખ્યું હતું, ચલો મેં અહીંયા ભૂખી દીધું છે, ચલો કશો વાંધો નહીં. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો જેટલો કે ડી થીટા, ચાપ કેટલો ડીએલ, ત્રિજ્યા કેટલી આર. તો પરિણામે ડીએલ બરાબર શું થશે? આર ઇન્ટુ ડી થીટા થશે. તો ડીએલની કિંમત એ જ આપણે અહીંયા પુટ કરીએ છીએ.
પરિણામે વિદ્યુત ક્ષેત્ર કન્સિડર કરીએ છીએ કે લેમડા ડીએલ, આ ડીએલની કિંમત આપણે અહીંયા પુટ કરીએ છીએ, આર ઇન્ટુ ડી થીટા ભાગ્યા આર સ્ક્વેર. ચલો એક એક કેન્સલ થશે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને કઈ રીતે મળશે? ડીઈ બરાબર, ડીઈ બરાબર કે લેમડા, કે લેમડા ડી થીટા ભાગ્યા આર. આ તમને શું મળે? ડીઈ મળે. ચલો મને કશું ખબર નથી પડી, ચલો હું ફરીથી એકવાર સમજાવું છું. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરીથી એકવાર સમજાવું છું. ચલો સૌ પ્રથમ તો સાહેબ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, આ ખૂણો, આ ચાપ અને આ ત્રિજ્યા, તો પરિણામે ડી થીટા બરાબર ડીએલ ભાગ્યા આર. ડીએલ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ડી થીટા બરાબર શું થશે? ડીએલ બાય આર થશે. અહીંયાથી ડીએલને હું સૂત્રણ કરતા બનાવું છું તો આર ઇન્ટુ ડી થીટા થશે, આર ઇન્ટુ ડી થીટા થશે. ઓકે, ડીએલ બરાબર આર ઇન્ટુ ડી થીટા. હવે સૌ પ્રથમ મારે અહીંયા શોધવાનું છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે ડીઈ. ડીઈ બરાબર કે ડીક્યુ બાર શું થશે? આર સ્ક્વેર થશે. હવે સિમ્પલ કે સાહેબ લેમડા બરાબર ચાર્જ ભાગ્યા લેન્થ એટલે કે ડીક્યુ ઇન્ટુ ડીએલ. પરિણામે અહીંયા ડીક્યુ બરાબર શું થશે? લેમડા ઇન્ટુ ડીએલ થશે. હવે એ જ આ બંને અહીંયાથી ડીએલની કિંમત પહેલાં અહીંયા પુટ કરીએ છીએ. ડી બરાબર કે ડીક્યુની જગ્યાએ શું લખશો? લેમડા ઇન્ટુ ડીએલ ભાગ્યા આર સ્ક્વેર. હવે આ જ ડીએલની કિંમત હું શ્યાં પુટ કરું છું? અહીંયા પુટ કરું છું. તો પરિણામે કે લેમડા ડીએલની જગ્યાએ તમે કેટલા પુટ કરશો? કે સાહેબ આર ઇન્ટુ ડી થીટા ભાગ્યા આર સ્ક્વેર. ચલો એક એક કટ. પરિણામે ડીઈ તમને મળ્યું. ડીઈ એટલે કે નાનું વિદ્યુત ક્ષેત્ર આ નાના ખંડ માટે. તો કે કે લેમડા ડી થીટા ભાગ્યા આર. ચલો હવે પરિણામે મને વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળતું હતું? કે ડીઈ સાઇન થીટા. પરિણામે ઈ નેટ ઇટ ઇઝ ઇક્વલ ટુ હું શું કરીશ? સંકલન કરીશ. ક્યાંથી? કે સાહેબ આ ઝીરો ડિગ્રી, ઝીરોથી ગઈ કેટલા સુધી ગયો? 180 ડિગ્રી. આ ઝીરો છે, આ 90 થશે, ને આ કેટલા થશે? 180, મતલબ કે પાય. તો સંકલન ક્યાંથી ક્યાં? ઝીરોથી પાય ઇન્ટુ ડીઈ સાઇન થીટા થશે. ચલો ડીઈ મને અહીંયાથી આવ્યું સાઇન થીટા, કેમ કે અહીંયા બંને કોસના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે, માત્ર ને માત્ર લંબ ઘટકમાં છે એટલે કે ડીઈ સાઇન થીટા. ચલો સંકલન ઝીરો ટુ પાય ડીઈની કિંમત તમે અહીંયા મેળવ્યા, કે લેમડા ડી થીટા બાય આર, કે લેમડા ડી થીટા ભાગ્યા આર ઇન્ટુ સાઇન થીટા. થીટા થાટાવાળા પદો બાજુમાં અંદર રાખો, બીજા બધાને કોમન કાઢો. અહીંયા કે લેમડા ભાગ્યા આર સંકલન ઝીરો ટુ પાય સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. સાઇન થીટા ઇન્ટુ ડી થીટાનું સંકલન થશે માઇનસ કોસ. તો કે લેમડા બાય આર માઇનસ કોસ થીટા ઝીરો ટુ પાય. પરિણામે ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? કે લેમડા બાય આર, ચલો અપર લિમિટ માઇનસ કોસ થીટાની જગ્યાએ લખું છું પાય. આ સૂત્રના માઇનસ અને આ બીજા આના માઇનસ કોસ ઝીરો. પરિણામે ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ કે લેમડા બાય આર કોસ પાય માઇનસ વન, કે આ માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ વન, માઇનસ માઇનસ પ્લસ થશે. તો ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ ટુ કે લેમડા બાય આર. આ એક મહત્ત્વનો આપણે એક સૂત્ર સાબિત કર્યું છે અર્ધવર્તુળાકાર રિંગ માટે. ઈ નેટ બરાબર ટુ કે લેમડા બાય આર. હવે એની દિશાની ચર્ચા કરીએ. કે સાહેબ એને સદી સ્વરૂપે લખવું હોય તો અહીંયા કઈ રીતે ક્યાં લખશું? ક્યાં? અહીંયા લખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદી સ્વરૂપે કન્સિડર કરીએ છીએ. સદીશ એ દેખાતું નથી, દેખાતું નથી અહીંયા. ચલો એ ધ્યાન આપજો. હવે મારે ઈ નેટ તો મળી ગયું મને. કે સાહેબ ઈ નેટ એટલે કે મેગ્નિટ્યુડ, મતલબ કે મૂલ્ય સ્વરૂપ, ટુ કે લેમડા બાય આર થશે. હવે મારે દિશા સ્વરૂપ જોઈએ વિદ્યુત સદી સ્વરૂપ. તો સદીશ ઈ બરાબર ટુ કે લેમડા. પરિણામે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? નીચેની દિશામાં છે, ઉપર ધન વાય, નીચે માઇનસ વાય. તો અહીંયા શું થશે? માઇનસ કેરેટ જે. તો પરિણામે અહીંયા માઇનસ ટુ કે લેમડા બાય આર ઇન્ટુ કેરેટ જે.
તમને પરિણામે વિદ્યુત ક્ષેત્ર એ અર્ધવર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. વિદ્યાર્થી મિત્રો, એક મહત્વનો ટોપિક છે. આ ટોપિકની અંદર શાંતિસર સમજો કે અહીંયા કોસ્થિટા બંને બાજુથી નાબૂદ થાય છે, ત્યારે પરિણામે વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં જ મળે છે. પરિણામે અહીંયા આપણે કન્સિડર કર્યા ઈ નેટ બરાબર અહીંયા શરૂઆત ઝીરોથી લઈને ક્યાં સુધી જતો હતો? પાઈ. તો ઇન્ટિગ્રેશન ઝીરો ટુ પાઈ. હવે આ નાનો ખંડ છે તો નાના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ડી. અને કઈ દિશામાં છે કે સાહેબ? સાઇન થીટા. અને નીચેની દિશા લંબ ઘટક એટલે કે સાઇન થીટા થશે. ડીઈ મેં અહીંયાથી શોધ્યું એટલે ડીઈની કિંમત લખી મેં. તો એઝ ઇટ ઇઝ સાઇન થીટા, એઝ ઇટ ઇઝ સાઇન થીટા લખ્યા. અહીંયા કે લેમડા બાય આર સંપૂર્ણ કેવું છે? અચળ છે. તો એને શું કર્યા? બાર. તો અહીંયા સાઇન થીટા ઇન્ટુ ડી થીટા મળ્યા. સાઇન થીટા ઇન્ટુ ડી થીટાનું સાઇનનું થશે માઇનસ કોસ ઝીરો ટુ પાઈ. સૌ પ્રથમ માઇનસના માઇનસ લખ્યા, કોસના કોસ, થીટાની જગ્યાએ અપર લિમિટ એટલે કે પાઈ મૂકશું. આ સૌ પ્રથમ થશે આ સૂત્રના માઇનસ છે, અને પરિણામે આ આના માઇનસ, માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. કોસ પાઈ એટલે માઇનસ વન. ઓકે, એઝ ઇટ ઇઝ તમને ઈ નેટ મળે. હવે વાત કરીએ છીએ પરિણામી દિશા. ઓકે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ નીચેની દિશામાં થશે. હવે જ્યારે પરિણામી દિશા જ્યારે નીચેની દિશામાં થશે તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર કે સાહેબ સાઇન થીટાનો જ ઘટક મળે છે. સાઇન થીટા ઉપર પ્લસ એક્સ થશે, નીચે વાય થશે. તો પરિણામે અહીંયા શું લખીએ છીએ? માઇનસ વાય. એઝ ઇટ ઇઝ એના પછીનો બીજો કેસ કે જે આપણે કાલે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ રેખીય વિદ્યુતભાર વિતરણ છે, એના ત્રણ કેસ થશે. પછી પૃષ્ઠ વિદ્યુતભાર આવશે અને કદ વિદ્યુતભાર આવશે. એના પછીના અલગ અલગ ટોપિક કન્સિડર કરશું આગળ. રોજની રોજ નોટ બનાવો, રોજનું રોજ તૈયાર કરો, અને પરિણામે હાલના લોકડાઉનની સમયની અંદર રોજનું રોજ તૈયાર કરશો તો ફાયદામાં રહેશે. ઓકે, થેન્ક યુ.